નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 24 એપ્રિલ 2023. આજના સવારના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં 27 તારીખથી 5 મે સુધી ગુજરાતમાં સૌથી મોટી સિસ્ટમ બની રહી છે, ભારે માવઠું પડશે અને ઘણા બધા વિસ્તારોમાં પાક નુકસાનની પણ શક્યતા રહેલી છે. તો ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવાની છે. ભારે પવન સાથે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જોઈએ સંપૂર્ણ અપડેટ. આ રીતે મિત્રો સમગ્ર ગુજરાતમાં તમે જોઈ શકો છો આ રીતે વરસાદી માહોલ આપણને જોવા મળવાનો છે, જેમાં સૌથી પહેલાં જોઈએ કચ્છના વિસ્તારો, જેમાં કચ્છ જિલ્લામાં ખાસ કરીને નલિયા, લખપત, ભુજ, ગાંધીધામ આજુબાજુ વરસાદની સંભાવના રહેલી છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ તેમજ સુરેન્દ્રનગર આજુબાજુ પણ વરસાદની શક્યતા રહેલી છે. હવે વાત કરીએ 27 તારીખથી સૌથી મોટો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં કચ્છ જિલ્લામાં ખાવડા, ભુજ, ગાંધીધામ અને રાપરમાં માવઠાની શરૂઆત થશે, તેમજ સૌરાષ્ટ્રમાં સલાયા, જામનગર, ભાણવડ, રાજકોટ તેમજ આજુબાજુના તમામ વિસ્તારો અને બાકીના વિસ્તારો જોઈએ તો વિસાવદર છે, ધારી છે, સાવરકુંડલા, તુલસીશ્યામ, રાજુલા પંથક તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના પણ વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં મહેસાણા, હિંમતનગર, ઈડર, વડનગર, સિદ્ધપુર, પાટણ, રોડા, પ્રાંતિજ, મોડાસા, ડીસા, દિયોદર, થાનેરા, પાલનપુર, અંબાજી, આબુ રોડ, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોની અંદર ભારે માવઠાની શરૂઆત થઈ જશે. હવે જોઈએ આગામી 28 તારીખની અપડેટ, જેમાં પણ કચ્છ જિલ્લામાં થોડા ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. રાપર, ગાંધીધામ, ખાવડા આજુબાજુ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર તેમજ અમરેલીના કોઈ કોઈ ભાગો અને ભાવનગરના અમુક ટકા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના. સુઈગામ, પાલનપુર, દિયોદર, ધાનેરા, ડુંગરપુર આજુબાજુ પણ વરસાદની સંભાવના રહેલી છે. 29 તારીખમાં સૌથી વધારે વરસાદી સિસ્ટમ સક્રિય થશે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અમરેલી તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં રાપર આજુબાજુ અને ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, પાલનપુર તેમજ થરાદ, ધાનેરા, આબુ રોડ આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા. અમદાવાદ, ગાંધીનગર તેમજ સુરત, વલસાડ, નવસારી આજુબાજુ પણ વરસાદ વરસી શકે છે. 30 તારીખની અપડેટ જોઈએ તો 30 તારીખમાં પણ સમગ્ર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. વાત કરીએ 1 મે 2023, જેમાં કચ્છ જિલ્લામાં ગાંધીધામ, ભુજ, માંડવી, ખાવડા, રાપર તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો જેમાં દ્વારકા હોય, જામનગર હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય, બોટાદ હોય, ભાવનગર હોય, અમરેલી હોય, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. હવે વાત કરીએ 2 તારીખે સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે. ખાવડા, નલિયા, ગાંધીધામ સમગ્ર વિસ્તારો, એ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનો સંભાવના છે, તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, ગોધરા, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ આ બધા વિસ્તારો અને અરવલ્લી સહિત તમામ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. હવે વાત કરીએ 3 તારીખમાં સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના, તો સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પડશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.